ન આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. એક તરફ ભાજપ સરકાર સમગ્ર રાજ્યનો વિકાસ થયો હોય તેવા ગાણા ગાઈ રહી છે, પરંતુ જો વાસ્તવિક પરિસ્થિતિ જોઈએ તો કાંઈક જુદી જ જોવા મળે છે. આવી જ પરિસ્થિતિ સુરત નજીક પણ જોવા મળે છે. સુરત નજીક અબરામાંથી વેલંજા સુધી જતો રસ્તો બિલકુલ ખખડધજ હાલતમાં જોવા મળે છે. આ રસ્તો એટલી હદે બિસ્માર છે કે રાહદારીઓને ચાલવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ રસ્તા પર અનેક મુશ્કેલીઓ લોકો સહન કરી રહ્યા છે. ત્યારે આજે આ મામલે આપણી સાથે છે ગુજરાત પ્રદેશ એનસીપીના ઉપપ્રમુખ જીગ્નેશ મહેતા. જી જીગ્નેશભાઈ, શું પરિસ્થિતિ છે આ રસ્તાની? આ રસ્તો છેલ્લા 2 વર્ષથી છે ને ખાડા ખબડાવાળો છે. તંત્રમાં કોઈ ધ્યાન દેતું નથી. અહીંયા બધું સૌરાષ્ટ્રનું પબ્લિક વસે છે અને અહીંયા વેલંજા ગામ આખું અહીંયાથી જ અવર જવર કરે છે. બરાબર છે, અહીંયા સ્ટ્રીટ લાઇટની પ્રોબ્લેમ છે.